નીતિશભાઈ નું તો પાછળ બિહાર દીધા સાવ. આ રીતનો કઈક વ્યૂ છે અહીંયા, અને અહીંયાથી દૂર સુધી જો આમ સામે ધોધ દેખાય જો અહીંયા વોટરફોલ છે. હમણાં આપણે નજીક પણ જઈએ છીએ ત્યાં, અને જો નીચે પબ્લિક આવામાં. ઓ ફ્રેન્ડ્સ, રસ્તો જંગલ નો હોય, આમાં સેન્સર બોલે, આમાં હામુ કોક આવે તો રિવર્સ લેવાની થાય આપણે. ની આ ડેમ નો વ્યૂ ફૂલ ઓવરફ્લો છે, કેટલો મસ્ત કાનો છે તે લાગે છે. જો એ ઠીસકું શું કરે છે, કેવો લાગ્યો કાનો ઠીસકું? ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ ધ ચેનલ. રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક આ નવા વ્લોગમાં. તો કેમ છો કે તમે બધા મજામાં છો? તો કાલ સાંજે વ્લોગનું એન્ડ કરતા પણ ભૂલાઈ ગયું હતું, કેમ કે થાકી ગયા હતા એટલે હું સુઈ ગયો હતો. અને જુઓ કે હજી ઉઠ્યો છું જસ્ટ, અને વાગ્યા છે 8 પણ નથી ત્યાં, જે 8 માં પણ થોડી વાર છે એટલે હું તો ઉઠી ગયો છું. દિશા તો હજી સૂતી છે એટલે એ પણ ઉઠી ગઈ છે એમ હજી. તો જુઓ કે વાતાવરણ તો બહુ બગડી ગયું છે, કાલનું આવું નવું જ છે. અને રાત્રે વરસાદ પણ હતો ફૂલ, જો પાણી નીચે તમને દેખાતું હશે. અને રાજકોટમાં તો 2 દિવસથી આ ફૂલ વરસાદ છે, એ લોકોને ઘૂંટણ ઘૂંટણ સુધી પાણી છે. વરસાદના કારણે મેળો ફ્લોપ ગયો છે. 29 તારીખ સુધીની આગાહી છે, કેમ કે હાઈવે ઉપર થોડુંક જવાનું ટાળજો એવું બધું લખેલું છે આમાં ન્યૂઝમાં. તો વાંધો નહીં, હવે આપણે ફ્રેશ ફ્રેશ થઈ જાય, નાહી ધોઈ લઈએ અને પછી સીધા મળીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું કમ્પ્લીટ રેડી થઈ ગયો છું, અને જો કે ભાગી ગયા છે 11:15 થઈ ગયા છે. ત્યાર પછી હું થોડુંક મારું એડિટિંગનું કામ બાકી હતું એ કમ્પ્લીટ કરતો હતો, અને થોડીક વાર રેસ્ટ કરતો હતો, કેમ કે કાંઈ કામ નહોતું, કાંઈ જવાનું નહોતું. તો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું, અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે. અને અત્યારે જો વરસાદ થોડા થોડી બુંદાબુંદી ચાલુ જ છે. જો જાથી એવું જ કહેવાય ને, જો ચાલુ જ છે પણ બંધ જ નથી રહેતો, આવે જ છે. તો હવે વરસાદનું ક્યાંય જવાતું નથી. એની દિશે શું જમવાનું બનાવી ગયું? મમ્મી બનાવે છે એવું છે. ઓકે, તો ચાલો હવે થોડીક વાર આપણે, મારે થંબનેલ બનાવવાની બાકી રહી ગઈ છે, તો એ થંબનેલ બનાવી નાખીએ અને આજે 2 વિડીયો અપલોડ કરી દે, કેમ કે હું 2 દિવસ આગળ પાછળ હાલે છે એટલે થોડુક ટાઈમનું એડજસ્ટમેન્ટ, એટલે ટાઈમનું શું દિવસોનું એડજસ્ટમેન્ટ થઈ જાય એટલે આજે 2 જ વિડીયો મૂકી દે. અત્યારે 11:30 વાગે પોસ્ટ કરી દે, ને પાછો 5 વાગે એટલે બપોર પછી જો વરસાદ નહીં હોય તો ક્યાંક જશું, નહીતર પછી ઘરે ને ઘરે ટીવી જોશું ને એવું બધું કરશું. તો ઘરના વ્લોગ છે તો તમને કન્ટિન્યુ આવ્યા કરશે એમ, બરાબર ને? કાલ બપોર પછી 99% વરસાદ તો નહીં જ આવે એવું લાગે છે. જો બાકી આમ વાતાવરણ તો એવું જ છે, પણ હવે હવે એના દાંત તો દેવા જવા તો નથી કહી. તો ચાલો થોડીક વાર, આજે છે, હા આજે જન્માષ્ટમી છે, તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી જન્માષ્ટમી. તો ચાલો હવે થોડીક વાર આપણે થંબનેલ બનાવી લઈએ પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, ત્યાર પછી તો અમે લોકો ટીવી જોતા હતા, કઈ જોકે કામ નતું એટલે ટીવી જોતા હતા, અને જમવાનું પણ બની ગયું છે અને જમવા પણ બેસી ગયા છે. જો કે રીંગણા બટેકા અને વાલનું શાક બનાવ્યું છે, બાકી મરચા સંભારો રોટલી બધું બનાવ્યું છે છાસ. તો ચાલો પેલા ફટાફટ આપણે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, હે ને ન્યૂઝમાં મારે રેડી થઈ છે, તો હું રેડી થઈ ગઈ છું. તો ફ્રેન્ડ્સ, આજે દિશા રેડી થઈ છે, તો હમણે આપણા પછી તું શું કરસ છસકો? તો ફ્રેન્ડ્સ, હું હે ને અહીંયા આવી તો ખાલી તો મારી મમ્મી પૂછીને આવી, તો હે ને હું હે ને મારી પાસે કંપાસ છે જ જોવા. ક્યાં? હા ક્યાં દેજી, હું બતાવું. ફ્રેન્ડ્સ, અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે, અને અમે બધા અત્યારે નીકળીએ છીએ નજીક એક જગ્યાએ જવાનું છે, પણ નામ તો હજી તમને મને નથી ખબર પ્રોપર એનું, પણ બહુ મસ્ત જગ્યા છે એટલે અમે જઈએ છીએ. બાકી અમે 2-3 જણા આવી ગયા છીએ, અને બધા બીજા હજી 2-3 જણા બાકી છે, 6-7 જણા ગાડીમાં હમણાં એટલા ભરીને વયું જવાનું છે. અને બાકી બધા તો માસીને ઘરે જાય છે, મમ્મી ને દિશા ને ઠુસકુ ને એ બધા મમ્મી માસીને ઘરે જાય છે. તો એ બધા ક્યાં ગયા ઠુસકુ? જો સામે છે, તૈયાર થઈ જાઉં. તો અમે જાય છીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો નીકળી ગયા છે, જો કે વિતેશભાઈ તો પાછળ બિહાર દીધા સાવ, અને અમે 6 લોકો જઈએ છીએ. અને જો લોકેશન પણ નાખી દીધું છે, 24 કિલોમીટર બતાવે છે અહીંથી આપણે ત્યાં સુધીનું ડિસ્ટન્સ. ટાઈમ 35 મિનિટ જેવું લાગશે, એટલે કદાચ રસ્તો ખરાબ હોય એવું બતાવે છે. આમાં રૂટ લીધો તો આપણે અજાબ અજાબ થી અવાણિયા, અવાણિયા થી પછી અત્યારે આવ્યું છે વડાળા. તો વડાળા થઈને અહીંથી આપણે વડાળા ગામમાંથી ડાબી સાઈડ ટર્ન લેવાનો છે, એટલે ત્યાંથી હવે તો 1.5 કિલોમીટર જ છે, એટલે બધું જો વસ્તુ લેવા ગયા છે. હું કે રાઈડ પાછળની મજા આવી, મજા આવી કઈ ઘટે નહીં.
ગાડી પાર્કિંગ તો માનવાન મળ્યું છે, કેમ કે તમને આગળ જઈને બતાવું. જો ગાડી છે કે આપણે અહીંયા પાર્ક કરી છે ને અહીંયાથી આપણે હાલીને જવું છે, કેમ કે વા તો બહુ ગાડી એટલી બધી હતી કે પાર્કિંગ થાય એમ જ નથી. પાછો આ સિંગલ પટ્ટીનો જ રોડ છે, કાચો રોડ છે, એવું છે એટલે જવો જ આમાંથી હમણાં આપણે આગળ જવાનું છે. ફ્રેન્ડ્સ અહીંયાથી છે ગામ સુધી ગાડીઓની લાઈન છે, એટલે ત્યારે હજી તો આપણે હાલીને જવાનું છે એમ દૂર સુધી. સારી રીતનો અહીંયાથી રસ્તો છે, આપણે નીચે જવાનું છે. જો નદી તો આવી ગઈ છે, ઉપરથી પાછા અહીંયા આપણે ચાલીને જવાનું છે નીચે અહીંથી, અને આગળ વોટરફોલ છે બહુ મસ્ત એવો. તો આ રીતનો કંઈક વ્યૂ છે અહીંયા, અને અહીંયાથી દૂર સુધી જો આમ સામે ધોધ દેખાય, પાણીમાં બૂટ પલાળવા જ જોઈએ તારે જો અહીંયા વોટર ક્રોસિંગ. મેં જો અત્યારે અહીંથી ચપ્પલ પહેરી લીધા, વાંધો નહીં બૂટ પહેરીને જાય તો, પણ ચપ્પલ ભેગા હતા એટલે વાંધો ન આવ્યો. હિતેશને પલાળવા જોઈએ એકદમ હાવ નબળી જ છો, પછી ગાડીમાં નાઈન બેવાનું સીધું. ધીમે ધીમે ટ્રેકિંગ કરીને આગળ જઈએ છીએ અમે, અને ફોટા ફોટા બધું ક્લિક કરતા જઈએ છીએ, કેમ કે અહીંયા અમદાવાદ એકદમ હળવે હળવે હાલવું પડે, નહીતર પછી સીધા નદીમાં અથવા તો ગારામાં પલડી જ જાય, ગારાવાળા થઈ જાય, એટલે આપણે ગાડીમાં તો પછી અહીંથી નાઈને જ જવું પડે. તો બહુ મસ્ત વ્યૂ છે એકદમ, એમાં પાછું ચોમાસું છે એટલે બહુ મજા આવે એવું છે. તો ફ્રેન્ડ્સ અત્યારે જુઓ કે અહીંયાથી વોટરફોલનું એટલે પાણીની ગતિ તો બહુ જ તેજ છે, અને વરસાદ નોર્મલી થોડો થોડો ચાલુ છે. જો અમને થાટા દેખાતા હશે આમાં પડતા હશે, જો તમને બતાવું હા, વરસાદ પણ આવે છે અને બાકી વોટરફોલ જો, અલા આ વોટરફોલ નથી આગળ જવાનું છે આપણે, આ તો ખાલી એમને ઉપરથી પાણી આવે છે એનું છે, આ મજા આવે એવું છે. હું બહુ શું છે એક વચ્ચે વોટર ક્રોસિંગ, તો આ વોટર ક્રોસિંગ આપણે કરી આમાં 4x4 ગાડી હોય ને તો લઈ આવો હોય તો મજા આવે. જો કે આવે નહીં આમાં 4x4 ગાડી, પણ આવે મજા એમ અહીંયા ગાડી લઈને આવ્યો હોય તો 4x4. ધીમે ધીમે આપણે વોટરફોલની નજીક પહોંચતા જઈએ છીએ, અને પબ્લિક ઘણું બધું છે અહીંયા, અને નાઈ પણ છે. અમે તો જો કે સાથે કંઈ કપડાં કે લાવ્યા નથી એટલે નાવાનો મેળ નહીં, બાકી નાવાની બહુ મજા આવે એવું છે. નહીં નાવું જ છે, થઈ નાખવું જ કપડાં આ છે બીજા પછી ભલણ નાખવાને. એમ તો જુઓ વોટરફોલ સામે, તો અહીંયાથી બધા ઉપર ચડી ચડી અને ત્યાં જાય છે નાવામાં. અસ્કૂલ છે બહુ મસ્ત મજા આવે એવું છે, આપણે તો પહેલી વાર આવ્યા છે આમાં. આમથી પાણી આવે છે ઉપર, અહીંયા ક્યાંક ડેમ હશે ત્યાંથી પાણી આવે ને અહીંયાથી. જો વોટરફોલ છે જો, હવે દેખાશે તમને જો અહીંયા વોટરફોલ છે, હમણાં આપણે નજીક પણ જઈએ છીએ ત્યાં, અને જો નીચે પબ્લિક નાવામાં ત્યાં પણ છે અહીંયા પણ છે, અને આખો નીચે ઉપરથી આપણે ઉપર આવી ગયા છીએ ત્યાંથી વ્યૂ છે. આ Thank you.
લોકો ત્યાં તો ઉભા હતા પાછળ, તમે જોયું ત્યાં તો. હવે જઈએ આમાં નીચે ક્યાંક વ્યવસ્થિત જગ્યા મળે ત્યાં બેસીએ થોડીક વાર. જીજુ તો નાવા જાય છે, અમારે કપડાં લેવા નથી, જીન્સ છે, કેમ કે જીન્સ પલળી જાય. જો એ તો જાય છે, બાકી ઘણું બધું પબ્લિક નાય છે આમ જો. અમારે કપડાં ના ઉકાય ભાઈ, પાછું જવું છે. જો વરસાદ ધીમો ધીમો ચાલુ છે. તો ફ્રેન્ડ્સ જુઓ કે અત્યારે ઘણું બધું પબ્લિક થઈ ગયું છે, બહુ વધી ગયું છે પબ્લિક. એટલે હવે અમે તો અહીંથી, વરસાદ ચાલુ થઈ ગયો છે, હે વચમાં જઈને ત્યાં જઈને ઉતારવું તો પલળવું પડે. આ રહ્યું ઊભો નો પાણીમાં જ ઉભો ને. તો ધીમે ધીમે હવે અહીંથી નીકળીએ, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ને ઉપર આમ બહુ એકદમ કાળું થઈ ગયું છે. લોકો ત્યાંથી પાછા ધોધેથી તો પાછા નીકળી ગયા છીએ, હવે જઈએ છીએ ઘરે, કેમ કે વાગી ગયા છે. કેટલા વાગ્યા હિતેશ? 4 થઈ ગયા, 4 થઈ ગયા છે. જો ગાડીનું પાર્કિંગ હવે વધી ગયું છે, આમાં પાછી કાઢવામાં થોડીક તકલીફ કરાવશે, એટલે આપણે ગાડી આમ જ પાર્ક કરી, એટલે વાંધો નથી આ બહુ કાંઈ. તો ચાલો હવે ભાગીએ ઘરે. જો ફ્રેન્ડ્સ આ રસ્તો આખો આવો છે, એટલે આપણે સિંગલ પટ્ટી જ છે. સામેથી ગાડી આવે તો ક્યાંક આમાં જગ્યા મળે તો દબાવી દેવાની, બાકી આમાં સામે રિવર્સ જ લેવી, સામે સામે મોરે જ દેવાની, કાપા જ રિવર્સ લેવાની, અને ખાડા જ છે મોટા મોટા. તો ફ્રેન્ડ્સ રસ્તો જંગલનો હોય, આમાં સેન્સર બોલે જો આ રસ્તો જંગલમાં હલવાઈ ગયા. આમાં હામુ કોક આવે તો રિવર્સ લેવાની થાય આપણે. હા આપણી હારો હાર પેરેલલમાં નદી જાય છો, પાછી આમાં તો રિવર્સ જાય એમ નથી. ત્યાંથી અમે એક આગળ જગ્યા એવા છે, જો ગાડી તો પાછળ ઇકો ની પાછળ દબાવી, હમણાં ઇકો જાય એટલે તમને બતાવું ને. જોવો લોકેશન, આ જો અહીંયા ઇકો પાછળ દબાવી છે ગાડી આપણે, અને આ ડેમ જોવા જવાનું છે ઉપર. અહીંયાથી જો ગાડી આપણે અહીંયા પાર્ક કરેલી છે, જો અહીં છે, જાઓ જ અહીં છે ડેમ જોવા. તો જોવો કે આપણે આવ્યા છીએ અત્યારે, આ ડેમ છે આખો, આપણે એની ઉપર જઈએ છીએ આગળ ચાલીને. મસ્ત છે, ઓવરફ્લો છે ડેમ, એટલે આ પાણી આવે, બાકી ન આવે. ફ્રેન્ડ્સ અહીંયાથી આખો ડેમનો વ્યૂ, અમે તો બહુ અહીંયા ઉપર આવી ગયો છું અહીંયાથી, તો અહીંયાથી ઉપર આવવાનું છે ને અહીંયાથી આખું આ ડેમનો વ્યૂ ફૂલ ઓવરફ્લો છે. તો
અમે તો જઈ આવ્યા છીએ, અમે તો હવે પાછા રિટર્ન થઈ જઈએ છીએ, કેમ કે વિન્ડ નોઇઝ તો બહુ આવે એટલા માટે હું બોલતો નથી, ખાલી શૂટ જ કરું છું એવું છે, એટલે કેમ કે આ વિન્ડ નોઇઝ ના કારણે ખોટો આખો ઓડિયો જ ખરાબ થશે, એટલે એ પાછળથી બોલી જશું, અત્યારે જો કે વિન્ડ નોઇઝ ઓછો છે એટલે હું બોલું છું. જો બાકી વ્યૂ બહુ મસ્ત છે, જોવો કે આપણે ગાડી છેક વા પાર્ક કરી હતી અહીંયાથી ઉપરથી, જે કલ્પેશ તો ઉપર જ લાગે જો અહીં ઉભા, ત્યાંથી કંઈક શૂટ કરે છે એ. જો ગાડીમાં અત્યારે થયે છીએ આપણે, એ આવે પછી જ અહીંથી નીકળવાનું થશે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચી ગયા? ક્યાં પહોંચી? તો ચાલો હવે આપડે પેલા ફ્રેશ ફ્રેશ થઈ જઈએ, કેમ કે બહાર થી એવા વરસાદ હતો ત્યાં. નહીં તારા બ્લોગ બનાવો છે એવું છે? ઓકે, મને લાગી ગઈ હતી ભૂખ, એટલે જો કે દિશા અત્યારે મારા માટે બનાવે છે પાવા, એટલે હું અત્યારે મને કીધું કે હલાવ તો હું થોડુંક છે ને કે લીંબુ કટ કરવું ને આમાં નાખવાનું છે લીંબુ, તો કે વળી કે બળી જશે એમ. હા ખુશ્બુ, રૂમ મેં પહેલા અહીંયા બંધ જાને, તો મુગટ છે અને આ પાઘડી છે ને, અને જો ફ્રેન્ડ્સ આ પાઘડી છે, હવે આખો રેડી કરી દેશે. બતાવું કેટલો મસ્ત કાનો છે, તે લાગે છે પાઘડી ને બેરી છે, તો જો એ ઠીસકું શું કરે છે, કેવો લાગ્યો કાનો ઠીસકુ? જોતા ની આંગળી આવી ગઈ છે, કેટલો મસ્ત કાનો લાગે છે. ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકોએ જમી લીધું છે, અને જમીને પાછા રૂમમાં પણ આવી ગયા છીએ, અને વાગી ગયા છે અત્યારે 10 થઈ ગયા છે, તો જમવાનું તો દિશાએ ઓલમોસ્ટ બધું બતાવી દીધું હશે. દિશા બતાવી દીધું ને જમવાનું? ઓ નથી બતાવ્યું, તો લ્યો નથી બતાવ્યું, કઈ ભૂલી ગઈ છો? તો ફ્રેન્ડ્સ હું જ તમને કહી દઉં કે જમવામાં બનાવ્યું તો દાલ ફ્રાય જીરા રાઈસ, અને પપ્પા માટે સૂકી ભાજી બનાવી હતી, કેમ કે એ સોમવાર રહેતા, અમે લોકો તો કઈ સોમવાર રહ્યા નથી, બે સોમવાર રહ્યા પછી પૂરું. દ્વારકામાં તો જાવ જલાલી, જોરદાર નું હશે, એટલું ડેકોરેશન હશે, બે કલાક પછી માહોલ છે તે જોવા જેવો હશે. અમે પણ અત્યારે લાઈવ માં જોડાઈ જશું, કોઈ કેમ કે ત્યાંનું લાઈવ આવતું હોય તો લાઈવ જોવાની બહુ મજા આવે, કેમ કે ત્યાં બહુ જ મસ્ત આમ જે ઉજવે છે ને ત્યારે બહુ મજા આવે એમ, કેમ કે આપણે પણ જવું હોય પણ ત્યાં બહુ ટ્રાફિક હોય, એટલે પછી આજે ટ્રાફિક જ એટલી હોય આઠમ છે ને એટલા માટે. અને જોવો કે વરસાદ તો થઈ ગયો છે, ચાલુ વરસાદ તો ચાલુ જ છે, અને આપણી લાઇટ અહીંયા જો ફ્લેશ લાઇટ થઈ ગઈ છે, અહીંયા સ્ટ્રીટ લાઇટ છે ને તે ફ્લેશ લાઇટ થઈ ગઈ છે, જો અમને તમને વરસાદ દેખાતો હશે, ક્યારનો ચાલુ જ છે, ઝીણો ઝીણો બુંદા બુંદી ચાલુ જ છે એ રીતનું. હા લાઇટ ને આજે આપણે તમે આગળ જોયું જ હશે કે આપણે જ્યાં એક જગ્યાએ આપણે શું કહેવાય નામ તો એનું મને બહુ ખ્યાલ નથી, પણ અંદરજી તેનું નામ ઘોઘમ વોટરફોલ છે, માળિયાથી 7 કિલોમીટર દૂર છે, એટલે ત્યાં ગયા હતા. પછી આપણે પાખરવડ ગયા હતા, પાખરવડનો ડેમ કહેવાય ત્યાં ગયા હતા, અને ત્યાંથી પછી પાછા અહીંયા રિટર્ન ઘરે આવી ગયા, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલા માટે, અને
પાછો તમે આગળ ક્લિપ આગળના વ્લોગ આપણે આગળની ક્લિપોમાં જોયું જ હશે કે ભાઈ રસ્તો કેવો હતો, એકદમ ગાડીઓમાંથી થઈ કરીને હાવ કીચડવાળો ને એકદમ એવો હાવ એટલે હાવ ખરાબ રસ્તો હતો એવું હતું, એટલે એમાંથી એવા આપણે ત્યાર પછી ત્યાં ડેમે ગયા ને ત્યાર પછી પાછા ઘરે આવી ગયા હતા. એટલે ઘરે તો પછી હું આવીને ટીવી જોતો હતો, નિશાને લોકો જમવાનું બનાવતા હતા, મેં કીધું હતું કે તું વ્લોગ બનાવજે એમ, પણ એને કદાચ બનાવ્યું નહીં એવું હશે. તો કાંઈ વાંધો નહીં, ચાલો તો હવે આ વિડીયોનો આપણે અહીંયા જઈને કરીએ અને મળીએ હવે સીધા આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને અમારા નવા નવા વિડીયો સૌથી ને પહેલાં મળતા રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ, રામ રામ, જય શ્રી કૃષ્ણ એન્ડ બાય બાય.